સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. આ રીતે પરમાત્મા 80 વાળ ખરે, સ્વાસ્થ્ય જેનું સારું હોય ને રોજના 80 વાળ ખરે છે. માતાના સ્તનમાં દૂધ ક્યાંથી આવે છે? ગાયના આચરની અંદર દૂધ ક્યાંથી આવે? ગાયનું વાછરડું દૂધ પી લે પછી તમે એમાં ચેકા લગાવો તો એમાંથી દૂધ નહીં પણ રુધિર નીકળે છે. આ ઓટોમેટિક ક્યાંથી આવી જાય? જ્યારે વાછરડું આવે ત્યારે દૂધ. બાળક 2 જ રોટલી ખાય ને આપણે 10 રોટલી ખાઈએ, છતાં આપણા કરતાં બાળક વધારે સ્ફૂર્તિલો છે, એનું કારણ શું? મેં કાલે કહ્યું કે એક ગરીબ માણસ ડુંગળીનો દડો અને રોટલો ખાય, છતાં પણ એની પાસે કેલેરી ને વિટામિન ક્યાંથી આવે? અને એક પૈસાવાળો માણસ સીરા ખાય તો એને પણ એવું જ મળે? આજનું વિજ્ઞાન આયોડિન ન બનાવી શકે, મીઠું ન બનાવી શકે. વિજ્ઞાન મીઠું કેવી રીતે બને? તો કે તુચ્છ જીવ લોકો, તુચ્છ જે જીવાતો છે એ પોતાના શરીર વડે અને સેવાળ વડે સમુદ્રના જળને ગાળે, અને ગાળવાની પદ્ધતિ એટલે મીઠું. આજનું વિજ્ઞાન મધ પણ ન બનાવી શકે, અને સાચું મધ એને કહેવાય જે 1000 વર્ષ સુધી ન બગડે, એને સાચું મધ કહેવાય. રેટા ઇનાન જેને કહેવાય નેત્ર પટલ, આને નુકસાન થાય તો આજનું વિજ્ઞાન આંખને ઠીક ન કરી શકે. અરે બુઢાપામાં અસ્થિ શોધ થાય જેને કહેવાય આસ્થા ઇરીસ, પગનો દુખાવો થાય તો પગનો દુખાવો વિજ્ઞાન ન મટાડી શકે. શા માટે યુવાની ટકતી નથી? શા માટે લંબાઈ 18 વર્ષ સુધી વધે ને પછી વધતી નથી? 18 વર્ષ સુધી લંબાઈ વધારનારું કોણ ને પછી એને રોકી નાખનારું કોણ? જેટલા પ્રાણીઓ જીભથી પાણી પીવે એ બધા માંસાહારી છે, અને જેટલા હોઠથી પાણી પીવે એ બધા શાકાહારી છે. આવી પદ્ધતિ કેમ બનાવી? સ્ત્રી અને પુરુષ, આજનું વિજ્ઞાન ઓપરેશનો કરીને પુરુષમાંથી સ્ત્રી બનાવે, સ્ત્રીમાંથી પુરુષ બનાવે. પણ ભાગવતજીનું એક પાત્ર છે સુદ્યુમ્ન અને ઈલા, એ ઈલા પુરુષમાંથી સ્ત્રી બની ગઈ, સ્ત્રીમાંથી પુરુષ બની ગઈ, પુરુષમાંથી સ્ત્રી બની ગઈ. મહાભારતનું એક પાત્ર છે, અને મહાભારતના પાત્રમાં પણ એણે વારંવાર સ્ત્રીમાંથી પુરુષ અને પુરુષમાંથી સ્ત્રી બન્યા છે. આપણે એમ થાય કે બની શકે ભંગાસ્વન નામના ઋષિ થયા, ભંગાસ્વન નામના રાજા થયા, એ પુરુષમાંથી સ્ત્રી થઈ ગયા. કોઈ દવા નહીં, કોઈ ઇન્જેક્શન નહીં, કોઈ ઓપરેશન નહીં. ત્યારે એમ થાય કે આ બધું કેમ થતું હશે? એટલે આજ જે ભગવાનની તેને બ્રહ્મ રુદા આ સંકલ્પ માત્રથી આખું જ્ઞાન બ્રહ્માજીને આપી દીધું છે. આવી તો ઘણી બધી બાબતો છે કે જેની ચર્ચા કરીએ તો લગભગ 1 કલાક થાય આ શ્લોકની ચર્ચા કરીએ તો. હરણીના બચ્ચાને 1 સેકન્ડમાં દોડતું કોણ કરે છે? જેવો જન્મ થાય ને એક પાટું મારે હરણી એટલે હરણીનું બચ્ચું દોડતું થઈ જાય. જીરાફ નામના પ્રાણીનું બચ્ચું પણ 1 સેકન્ડમાં દોડતું થઈ જાય. અને મીંદડીના બચ્ચા, સિંહના બચ્ચા, વાઘના બચ્ચા 2-2 દિવસે આંખો ખોલે, કારણ કે ભગવાનને આ વ્યવસ્થાની ખબર છે કે 1 સેકન્ડમાં કોઈ આનો કોડિયો કરી જશે, આ હરણના બચ્ચાને ભગાડવા દે, એને શક્તિ જ આપી દે. શા માટે વાંદરીને 1 જ બચ્ચું આવે? એવા માટે આવે કે 1 જ બચ્ચું છે તો છાતી ઉપર ચોંટી શકે અને માં કૂદકો લગાવી શકે. માછલીને એટલા બધા ઈંડા શા માટે? આખી પદ્ધતિ છે, અને ત્યાં તમારી ને મારી બુદ્ધિ કુંઠિત થઈ જાય. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. અમૃષા એટલે સત્ય, મૃષા એટલે ખોટું. અમૃષા છે શું? તો કે માયાના 3 ગુણો સત્વ રજ અને તમ. પરમાત્માની દ્રષ્ટિએ આ પ્રપંચ છે, બીજું કાંઈ નથી. પણ એ પ્રપંચ છે છતાં પણ સત્ય છે. કેવી રીતે? તેજો વારી મૃદામ યથા વિનિમયો. જ્યાં જગ્યાએ તમને પાણી દેખાતું હોય, પાણીની જગ્યાએ સ્થળ હોય ને સ્થળની જગ્યાએ પાણી હોય, 1 મિનિટ માટે તમે આમ દૂરથી જોવ તો તમને એવું લાગે કે ઓહો આ શું છે. જેમ તેજોમય સૂર્યના રશ્મિઓ જળની અંદર પડે તો જળ સ્થળ દેખાય, આમ પાણી ભર્યું હોય ને તો સૂર્યના કિરણો પડે તો તમને એમ લાગે કે જમીન છે. અને ક્યાંક સૂર્યના કિરણો એવા પડે પૃથ્વી ઉપર, જમીન ઉપર, કે તમને પાણી લાગે, જેને આપણે ઝાંઝવાના જળ કહીએ. આમ દૂરથી રોડ ઉપર લાગે કે પાણી છે. એમ ભગવાનને જે નથી ને એ દેખાડે એનું નામ માયા છે.
આ દુનિયામાં જેટલું જેટલું પણ દેખાય છે ને એ વાસ્તવિકમાં નથી, અને નથી એ દેખાતા, જે નથી એ દેખાય છે. આ જગત છે એ સત્ય નથી તો દેખાય છે, આ શરીર સત્ય નથી તો દેખાય છે, અને ઓલો બધાનું ધ્યાન રાખે એ અંતર ધ્યાન છે. પરમાત્મા એક જગ્યાએ પણ નથી, પણ આ દુનિયાની અંદર આપણે બધા બેઠા છે, આખો સોલંકી પરિવાર બેઠો છે, આખું કોયલાના ઘેડ ગામ બેઠું છે. મને કહેવાની ઈચ્છા થાય કે આ બધા બેઠા છે, એટલા બધા મણકાઓ બેઠા છે, તો મણકા વચ્ચે કોઈ દોરી તો હશે, દોરી વિના મણકા ન રહી શકે. તમારા ગળામાં રુદ્રાક્ષની માળા જોજો, અને આ રુદ્રાક્ષની માળાના મણકાઓ 108 ત્યારે ભેગા હોય કે એની વચ્ચે દોરો હોય. દોરો દેખાય નહીં, બાકી દોરો ન હોય તો મણકા ભેગાય ન હોય. એમ સોલંકી પરિવારમાં પણ કોઈ દોરો હશે, એ દોરો દેખાતો નથી, બાકી આ મણકાઓ સાથે ન રહે. મણકાઓ સાથે રાખવા હોય તો દોરીને રાખવી પડે. આખી દુનિયાનું ધ્યાન રાખે, એક એવી જગ્યા નથી જ્યાં પરમાત્મા ન હોય. એક સ્થાન તો બતાવું જ્યાં પરમાત્મા ન હોય. જતો યતઃ સમી હશે તતો નો અભયંકુરુ. એક જગ્યા એવી નથી જ્યાં પરમાત્મા ન હોય. પરમાત્મા મારી સાથે ન હોય તો હું રોટલાનો બટકો અહીંયા સુધી પહોંચાડી ન શકું, એક સેકન્ડ થાય હાથમાંથી પડી જાય. પરમાત્મા મારી સાથે ન હોય તો હું સાંભળી ન શકું, સાંભળવાની શક્તિ એક સેકન્ડમાં હોય જાય. કદાચ ને પરમાત્મા મારી સાથે ન હોય ને તો હું જમું એ પચે પણ નહીં. એટલે પરમાત્મા એક જગ્યાએ નહીં, દરેક જગ્યાએ છે. હર દેશ મે તું, હર દેશ મે તું, હર દેશ મે તું, હર દેશ મે તું, તેરે નામ સિદ્ધ કરવા માટે કોઈ કવિની રચના છે? એક જગ્યાએ બાકી ન રહી શકીએ કે પરમાત્મા નથી. આપણા વિશ્વના કોઈ તત્વ ચિંતક, કોઈ ફિલોસોફર વિદેશ ગયા ને એને કીધું કે દરેક જગ્યામાં ભગવાન છે, દરેક વસ્તુમાં ભગવાન છે, ભગવાન વિનાની એક કોઈ વસ્તુ નથી. તો કોઈ હોય ને તર્કશાળી, એ લોખંડનો ટુકડો લઈને આવ્યા, લે આમાં તારો ભગવાન ક્યાં છે બતાવ. અને આપણા તત્વ ચિંતકે બતાવ્યું ભગવાન દરેકમાં છે. લોખંડના ટુકડાની સામે મોટો ટુકડો હતો,
એની સામે લોહી ચમક નો મોટો ટુકડો રાખ્યો. જેવું લોહી ચમક નજીક પહોંચ્યું એટલે લોખંડ નો ટુકડો ચોંટી ગયો. જેવો ચોંટી ગયો ત્યાં હસવા મીંડા બધા કે જો આ લોખંડ ની અંદર ગતિ ક્યાંથી આવી, મારો પરમાત્મા એની અંદર છે ને ત્યારે એ લોખંડ માં ગતિ આવી ને ચોંટી ગયો. બધા કે ના ના, લોખંડ માં ગતિ નહીં, લોહી ચમક માં કર્ષણ શક્તિ છે એટલે એને ખેંચ્યું છે. કોઈ કે લોહી ચમક માં તો અમારો બ્રહ્મ છે એમ માનો છો ને? તો કે હા, તમારો ભગવાન તમારો બ્રહ્મ લોહી ચમક માં છે એમ માનીએ છીએ, પણ લોખંડ માં ટુકડામાં નથી. ત્યારે લોખંડ નો ટુકડો મોટો રાખ્યો ને લોહી ચમક નાનું રાખ્યું, લોહી ચમક દોડીને ચોંટી ગયું. ત્યારે કેવું પડ્યું કે ચોક્કસ આ લોખંડ ના ટુકડામાં પણ બ્રહ્મ છે, એક જગ્યા એવી નથી જ્યાં પર બ્રહ્મ પરમાત્મા ન હોય. સાગર સે ઉઠા બાદલ બન કર, સાગર સે ઉઠા બાદલ બન કર, બાદલ સે ફટા વર્ષા બન કર, બાદલ સે ફટા બરખા બન કર. કેમ, તમને તો પિતાજી બહુ વાલા હતા, તમને પત્ની બહુ વાલા હતા, શા માટે બાળી નાખો? તો ત્યારે કહે કે અંદર થી ઓલો રામ જતો રહ્યો. આ રામ સાથે બધાને પ્રેમ છે એટલે આખું દુનિયા આ મોહ માયામાં છે. દરેક જગ્યાએ પરમાત્મા છે. પરમાત્માની કૃતિ વિશે શું વાત કરવી, આજનું વિજ્ઞાન ત્યાં સુધી ન પહોંચી શકે એવી કૃતિ છે. એટલે આખું જગત છેલ્લે ડોક્ટરો કહી દે, સાયન્ટિસ્ટ લોકો કહી દે કે હવે છેલ્લે પરમાત્માના હાથમાં છે. એક સત્તા છે, જે એક મરઘી એના ઈંડા ઉપર બેસે ને માનો સ્પર્શ થાય, ઈંડામાંથી બચ્ચું બહાર નીકળી જાય. અરે એ જવા દો, મરઘીથી એક ઉપરનો સ્ટેપ, ટીટોળી એના ઈંડાને સ્પર્શ પણ ન કરે, ઉપરથી અવાજ કરે, ટીટોળીનો અવાજ એના ઈંડામાં સ્પર્શ થાય એટલે ઈંડામાંથી બચ્ચું બહાર નીકળી જાય, કોષિત થઈ જાય. એમનાથી પણ એક સ્ટેપ ઊંચું, માછલી સ્પર્શ પણ ન કરે, અવાજ પણ ન કરે, ખાલી આંખની દ્રષ્ટિ આપે, ઈંડામાંથી બચ્ચાઓ બહાર નીકળી જાય ખાલી દ્રષ્ટિ માત્રથી. અને છેલ્લે ભગવાનની કરામત તો જુઓ, કાચબી હોય સમુદ્રમાંથી બહાર આવે, ખાડો ખોદે, એમાં ઈંડા પધરાવે ને ઈંડા ઉપર પાછી રેતી ઢાંકી દે ને પાછી સમુદ્રમાં જતી રહે. એ કાચબી સમુદ્રમાં અંદર જઈને ખાલી સ્મરણ કરે કે મારા દીકરાઓ, ઈંડામાંથી અહીં બચ્ચા બહાર નીકળી જાય, રેતી ખોદી નાખે, બહાર નીકળીને સમુદ્રમાં જઈને પોતાની માને જ ભેટી જાય, એને જ મળી જાય, ખાલી સ્મરણ માત્રથી ઈંડા કોષિત થઈ જાય. સ્પર્શ દીક્ષા, શબ્દ દીક્ષા, દ્રષ્ટિ દીક્ષા અને સ્મૃતિ દીક્ષા, ભગવાનની કરામત તો જુઓ ક્યાં આપણે પહોંચી શકીએ. એટલે છેલ્લે અંતે ગામના પાદરે જવાનું છે, એના કરતાં તો પહેલેથી જ પાદરે પહોંચી જઈએ છેલ્લે, પણ દ્વારિકાવાળાને તો ભજવો જ પડશે, એના કરતાં અત્યારથી ભજી લઈએ. કથાની અંદર તમારા બાળકોને એ તોફાન કરે, બબલા ખાય, ફરે તો એ બાળકોને લઈ આવો. એકાદો સંસ્કાર પણ જો પડી જશે, એકાદી વાત પણ જો એના મગજની અંદર ઉતરી જશે. અને હું પ્રાય કથા કરું એ બાળકોને ઉપલક્ષમાં લઈને કથા કરું, યુવા વર્ગને ઉપલક્ષમાં લઈને કથા કરું. યુવા વર્ગ એક સમય એવો હતો કે એના
ખીચાની અંદરથી મોબાઈલ ખોલો તો હિન્દી ફિલ્મોના ગીતો વાગે. પણ અત્યારનો આ યુવા વર્ગ આખો કથા પ્રત્યે એટલો પ્રેરિત થયો કે તમે કોઈનો પણ મોબાઈલ ખોલો તો કથાની ધૂન વાગે, કથાના કોઈ શબ્દો વાગે. પણ એ કથાને આધુનિક યુગના પ્રમાણે ઢાળવી પડે. અહીંયા તેજો વારી મૃદામ યથા વિનિમયો, જેમ જળમાં સ્થળ અને સ્થળમાં જળ, તેજો વારી, જે સૂર્યના રશ્મિનું તેજ પડે વારી એટલે જલમાં, તો ત્યાં મૃદામ, ત્યાં તમને સ્થળ લાગે અને સ્થળ હોય ત્યાં જળ લાગે, એ તમારી માયા છે. અને એ માયા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ, ધામના એટલે પ્રકાશ, પ્રકાશ રૂપેણ ધામના સ્વયં, હે પરમાત્મા સ્વેન એટલે સ્વયં તમારા પ્રકાશ રૂપે, કુહક, કુહક એટલે માયા, એને નિરસ્ત, એનો નાશ તમારી કૃપાથી થાય. આ માયામાંથી બહાર નીકળવું ને આપણે માયામાંથી ક્યારે છૂટશું, ક્યારે છૂટશું? માયામાંથી છૂટી જ ન શકાય, કારણ કે આ ભગવાનની જ માયા છે, તો એની કૃપા થાય તો માયામાંથી છૂટાય. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર વસ્તુ સુદામાં પોટલીમાં લઈને ગયા હતા. ચાર મુઠ્ઠી પવા નહીં, ચાર મુઠ્ઠી પવા નહીં, પણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એક અર્પણ ન કરી શક્યા સુદામાં, કે કાનાને કેમ અર્પણ કરવું? આપણે એમ થાય કે પૈસા વાળો એ રાજાધિરાજ છે, એ 56 ભોગ મને ખવડાવીને મારે ચાર મુઠ્ઠી પવા આપવા? ચાર મુઠ્ઠી પવાની વાત નથી, આધ્યાત્મિક કથા છે આખી. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ અર્પણ કરવા ગયા હતા, પણ અર્પણ ન કરી શક્યા. મન ભગવાનને જોડી ન શકાય, એ તો એની કૃપા થાય તો સામેથી કનૈયો પોટલી ખેંચી લે, એમ આપણી ઉપર કૃપા થાય કનૈયાની તો આપણે કથામાં બેસી શકીએ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપી શકીએ. કૃપા થઈ હશે જે લોકો 7 દિવસ સુધી અહીંયા કથા શ્રવણ કરશે એક ચિત્તે, તો સમજવાનું કે કનૈયાની તમારી ઉપર કૃપા છે, એણે તમારી મન બુદ્ધિ ચિત્ત અહંકારની પોટલી 7 દિવસ માટે ખેંચી લીધી છે. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ, સત્યમ પરમ ધીમહિ, એ પરમ સત્યને અમે ધ્યાન કરીએ છીએ. કોઈ સામાન્ય સત્યની વાત નથી, અહીંયા સત્યની વ્યાખ્યા વેદમાં કરી છે. સત્ય કોને કહેવાય? બ્રહ્મણો નામ સત્યમ ઇતિ વેદ કહે છે. પરબ્રહ્મ પરમાત્માને સત્ય કહેવાય. સત્ય એને કહેવાય ત્રિકાલા બાધિત છે, ત્રણેય કાળમાં હોય એને સત્ય કહેવાય. આ શરીર સત્ય ન કહેવાય, પહેલા હતું નહીં, અત્યારે છે, કાલે નહીં રહી. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ ત્રણેય કાળમાં રહીને સત્ય કહેવાય. ને પરમાત્મા એક જ એવું તત્વ છે જે ત્રણેય કાળમાં રહે છે, એવા પરમ સત્યનું, એ પરમ તેજનું અમે ધ્યાન ધરીએ છીએ. અને ધ્યાન તો સૌથી મોટી અવસ્થા છે. શબ્દ કરતા શબ્દનો અર્થ વિશેષ છે, શબ્દના અર્થ કરતા અર્થથી નિષ્પન્ન થતું જ્ઞાન મહત્વનું છે, અને જ્ઞાન કરતા પણ જો જ્ઞાનનું ધ્યાન લાગી જાય. અત્યારે મોટાભાગનો વ્યવસાય ચાલે છે ધ્યાન લગાવી દઈએ, ધ્યાન લગાવી દઈએ, પણ ધ્યાન લગાવી ન દેવાય, ધ્યાન લાગી જાય. મેડિટેશન મેડિટેશન ધ્યાન ધરવાથી ન થાય, ધ્યાન તો ઓટોમેટિક લાગી જાય. મુરારી પાદાર પિતચિત્ત વૃત્તિ, ગોપીઓને લાગી ગયું એવું. અને આ રીતે પ્રથમ શ્લોકનું સંપાદિત કરીને બીજા શ્લોકમાં નિષ્કપટ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. પ્રૌજિત કૈતવ, કપટ રહિત ધર્મની વાત છે. ધર્મમાં કપટ ન હોવું જોઈએ. બે શ્લોક શાર્દુલ વિક્રીડિત નામના છંદમાં છે, અને ત્રીજો શ્લોક દ્રુત વિલંબિત નામના છંદમાં છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, આ વેદનો સાર છે ભાગવતજીની કથા. અખિલ શ્રુતિ સારમ સર્વ વેદાંત સારમ, એટલે મુહુ પીબત, એટલે તમે વારંવાર પીવો. વેદ અને શાસ્ત્રનો સાર તમારે જો શોધવા ન જવો હોય તો ભાગવતજીનું અધ્યયન કરો. આ ભાગવતજી કોઈ સામાન્ય છે નહીં. આ ભાગવતજી જો તમે ધ્યાન કરશો, સત્યમ પરમ ધીમહિ ધ્યાન કરશો, તો પરબ્રહ્મ પરમાત્મા છે સાક્ષાત. પણ જો આજ સંહિતાને નિષ્કપટ ધર્મના રૂપમાં લેવામાં આવશે, તમે જો આનું ચિંતન કરો તો આધ્યાત્મ શાસ્ત્ર છે, આધ્યાત્મ સંહિતા છે. અને આજ ભાગવતજીનું જો તમે શ્રવણ કરો તો આ માનસ શાસ્ત્ર છે. શ્રવણ કરવાથી માનસ શાસ્ત્ર છે, ચિંતન કરવાથી અધ્યાત્મનું શાસ્ત્ર છે, અને જો ધ્યાન ધરો તો આ પરબ્રહ્મ પરમાત્મા છે. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ બેઠા છે, સુત પૌરાણિક વ્યાસપીઠ ઉપર છે, અને શૌનક આદિ ઋષિઓએ એને વંદના કરીને શૌનક ઉભા થયા છે. 6 પ્રશ્નો પૂછ્યા,
આખું ભાગવતજી આમાંથી ઉત્પન્ન થયું. આ છ પ્રશ્નો જેને ખ્યાલ આવી જાય એને ભાગવત ખ્યાલ આવી જાય, અને છ પ્રશ્નોના જેને જવાબ મળી જાય એને આખા ભાગવતજીનો જવાબ મળી જાય. હું આજે ને આજે અત્યારે ને અત્યારે છએ છ પ્રશ્નો પણ કરી દઈશ અને છએ છના જવાબ પણ આપી દઈશ. તમારી ને મારી ધીરતા જ નથી એવી કે આ સાત દિવસમાં એના જવાબો મળે. પણ અહીંયા એના તૈયાર અત્યારે બધા કપડાં પણ રેડીમેડ જ પહેરે ને, તો જવાબ પણ રેડીમેડ મેં રાખ્યા છે. છ પ્રશ્નો ને એના છ જવાબ. અને પહેલો એમાં પ્રશ્નો હતો, મનુષ્ય માટે શ્રેયનું સાધન શું? પહેલો પ્રશ્ન, આ દુનિયામાં મનુષ્યનું કલ્યાણનું સાધન કયું? બીજો પ્રશ્ન હતો કે શાસ્ત્રમાં વર્ણન છે પણ શાસ્ત્રનો સાર શું? કેવા સુંદર પ્રશ્નો કર્યા છે, પદ્ધતિસરના પ્રશ્ન કર્યા છે. અને પ્રશ્ન થવા જોયો, તમને પણ પ્રશ્ન થાય ત્યારે તમે સાચા શ્રોતા કહેવાય. કાલે મને પણ એક બે ભાઈએ પ્રશ્નો કર્યા, મને આનંદ થયો. જ્યારે પ્રશ્નો થાય ને ત્યારે પુરાણો ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી પ્રશ્નો ન થાય ત્યાં સુધી જિજ્ઞાસા વાળો શ્રોતા નથી એવો ખ્યાલ આવે. પ્રશ્ન થવા જોઈએ. કાલે મને કોઈ વોટ્સએપમાં મેસેજ મોકલો કે શિવ અને શંકર બે એક કે અલગ અલગ? આ સાથીઓ શા માટે દોરવામાં આવે? પ્રશ્ન પૂછ્યો કે શિવ માટે રાત્રિ જ કેમ, શિવની જ રાત્રિ કેમ? પ્રશ્ન પૂછ્યો તિલક અહીંયા જ શા માટે કરવામાં આવે? પણ આવા પ્રશ્નો જ્યારે જ્યારે પણ થાય ત્યારે કંઈક ને કંઈક મનોમંથન થાય. નચિકેતાએ પ્રશ્ન ન કર્યો હોત અને યમે એનો જવાબ ન આપ્યો હોત તો તમને ને મને કઠોપનિષદ ન મળેત. અરે મૈત્રેયે પ્રશ્ન ન કર્યો હોત ને યાજ્ઞવલ્ક્યજીએ એને જવાબ ન આપ્યો તો બૃહદારણ્યક ઉપનિષદ ન મળેત. અરે અંગિરાએ પ્રશ્ન ન કર્યો હોત ને શૌનકે જવાબ ન આપ્યો તો મુંડકોપનિષદ ન મળેત. અરે વરુણે પ્રશ્ન ન કર્યો હોત ને ભૃગુએ જવાબ ન આપ્યો તો તેત્તરીય ઉપનિષદ ન મળે. જ્યારે જ્યારે પણ પ્રશ્નો થયા ત્યારે જવાબ મળ્યા છે. છ પ્રશ્નો કર્યા છે, અતિ સુંદર પ્રશ્ન છે. કેટલા સુંદર પ્રશ્નો ત્યાં છે. કિમ શ્રેય, આ દુનિયામાં શ્રેયનું સાધન શું? બીજો પ્રશ્ન, શાસ્ત્ર સાર કહ. એટલા બધા શાસ્ત્રો છે, મને શાસ્ત્રનો સાર સંભળાવી દો સીધો. મૂળ આપણે કહીએ ને, મૂળ મુદ્દા ઉપર આવો. શાસ્ત્રનો સાર શું? સ્વાવતાર પ્રયોજનમ. ભગવાન અવતાર લઈને આવે એનું પ્રયોજન શું? શા માટે પરબ્રહ્મ પરમાત્મા રામ બનીને આવે, કૃષ્ણ બનીને આવે? શા માટે નૃસિંહ બનીને આવે? શા માટે પરશુરામ બનીને આવે? શા માટે કપિલ નારાયણ બનીને આવે? મને આનો જવાબ આપો. શૌનક પૂછે છે સુત પૌરાણિકને, કિમ કર્મ? ભગવાન અવતાર લઈને આવે તો કર્મ શું કરે, એનું મુખ્ય કર્મ શું? અને પછી પ્રશ્ન પૂછ્યો, કેવતારાશ્ચ, કેટલા અવતાર છે ભગવાનના? અને છેલ્લો પ્રશ્ન હતો કે જ્યારે ભગવાન ભાલકાથી સ્વધામ ગમન કરી ગયા પછી ધર્મ કોના શરણે ગયો? જ્યાં સુધી કૃષ્ણ હતા ત્યાં સુધી તો ધર્મ કૃષ્ણના ચરણે હતો, એના આશ્રયે હતો, એના શરણે હતો. પણ કૃષ્ણ જતા રહ્યા પછી ધર્મ કોના શરણે ગયો? ધર્મઃ કમ શરણમ ગતઃ. પેલો પ્રશ્ન, કિમ શ્રેયઃ, આખી દુનિયામાં કલ્યાણનો રસ્તો કયો? બીજો પ્રશ્ન, શાસ્ત્ર સાર કહ, શાસ્ત્રોનો સાર શું? ત્રીજો પ્રશ્ન, સ્વાવતાર પ્રયોજનમ, અવતારોનું પ્રયોજન શું, હેતુ શું, હવે ભગવાન શા માટે અવતાર લે? ચોથો પ્રશ્ન, એ અવતાર લઈને શું કર્મ કરે, કિમ કર્મ? ચોથો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન, કેવતારાશ્ચ, ભગવાને કેટલા અવતારો લીધા? અને છઠ્ઠો પ્રશ્ન, દ્વારિકાનો નાથ ભાલકાથી જતો રહ્યો પછી ધર્મ કોના શરણે ગયો? એવા છ પ્રશ્ન પૂછ્યા અને એ છ એ છના પ્રશ્નોના જવાબ તમને અત્યારે જ આપી દઉં. આખા ભાગવતજીમાં મળે પણ હું તમને અત્યારે આપી દઉં. અને જવાબ આપ્યા છે કે ભગવાનની ભક્તિથી મોટું કોઈ શ્રેય નથી. કૃષ્ણ ભક્તિ પરમ શ્રેયઃ, શાસ્ત્ર સારસ્ય શ્રેયઃ, પ્રયોજનમ સદા.
પ્રશ્ન છે, કેમ શ્રેય, શ્રેયનું સાધન શું? અને એનો જવાબ છે, કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. કૃષ્ણથી મોટી ભક્તિ કોઈની છે નહીં. શ્રેયનું સાધન આ કલ્યાણમાં કૃષ્ણની ભક્તિ છે. અરે લાંબા વર્ષોનો જવાબ દો, કાલે હું એ કથા કહેતા કહેતા રોકાઈ ગયો, સમય થઈ ગયો તો, અને સમય થાય એટલે વાત થઈ પૂરી. કારણ કે તમે જેને બનાવી ન શકો ને એ તમે બગાડી શકો નહીં. હું એક પણ મિનિટ કથા માટે, કોઈ પણ કથામાં હું એક પણ મિનિટ મોડો ન આવું. નવ પહેલાં હું વ્યાસપીઠ ઉપર આવી જ ગયો હોય. નોકરીએ જતા હોય તો શેઠ પાસે સારું લગાડવા માટે આપણે નોકરીમાં જઈએ ત્યારે શેઠને સારું લગાડવા માટે વહેલા જઈએ ને, એમ મારી પણ કહેવાની ઈચ્છા છે. આ અમારો શેઠ છે દ્વારિકાનો નાથ, અમે એક સેકન્ડ પણ એની પાસે મોડા ન પડીએ. અને કૃષ્ણની ભક્તિથી મોટું શ્રેય નથી, એનું સાક્ષાત ઉદાહરણ કૃષ્ણા નદી છે. મહારાષ્ટ્રમાં કૃષ્ણા નદી, એ કૃષ્ણા નદીના કિનારે એક નાનકડી એવી ઝૂંપડી કે એક નાનકડા એવા મકાનમાં એક બ્રાહ્મણ પરિવારમાં રહેવાવાળી સખુબાઈ, જેને આપણે શકુબાઈ પણ કહીએ છીએ, ગુજરાતીમાં સખુબાઈ કહીએ, ત્યાંના લોકો શકુબાઈ કહે. આમ તો એનો જન્મ પંઢરપુરમાં થયો, અને પંઢરપુર એટલે બીજું કોઈ નહીં, પુંડરીકનું ગામ. પુંડરીકે મા બાપની એટલી બધી સેવા કરી કે અખિલ બ્રહ્માંડના માલિકને આવવું પડ્યું, ભગવાન નારાયણ સાક્ષાત આવ્યા. અને કાલે આપણે આખી ઝાંખી જોઈ. આજે પણ પંઢરપુરમાં વિઠ્ઠલનાથના દર્શન કરવા હોય તો આમ થાય, હાથ રાખીને ઊભા છે. કાલે એ જ આપણે ઝાંખીમાં જોયું છેલ્લે. ભગવાને કહ્યું, હું દર્શન આપવા માટે આવ્યો છું, તને આશીર્વાદ આપવા માટે આવ્યું છું. પુંડરીકે કહ્યું, ભગવાન ઊભા રહેજો, હું મારા મા બાપની સેવા કરું છું, મારા મા બાપથી વિશેષ કોઈ નથી. તમે ઊભા રહ્યો ત્યાં સુધી, જો તમારે દર્શન જ મને આપવા હોય તો ઊભા રહ્યો. ઈંટ ફેંકી અને ભગવાન ઈંટ ઉપર ઊભા રહી ગયા. મહારાષ્ટ્રમાં એને ઈંટને ઈઠલા કહેવાય. ઈઠલા ઉપર ઊભા રહ્યા એટલે ભગવાન વિઠ્ઠલા થઈ ગયા. પુંડરીકના ગામમાં આવ્યા એટલે એ પંઢરપુરમાં આવ્યા એટલે પંઢરીનાથ કહેવાણા. અને એ વિઠ્ઠલા ઉભા રહ્યા, થાકી ગયા પછી ભગવાને એ હાથ પણ આમ લીધો. અને કાલની એ જે ઝાંખી હતી, એક બ્રાહ્મણ પરિવારની અહીંયા સકુબાઈનો જન્મ થયો. બ્રાહ્મણ માતા પિતા જન્મ દઈને ગુજરી ગયા, મા બાપ વિનાની. આ પછી એના દાદા આવ્યા, દાદાની ઉંમર પણ થઈ, દાદા પણ મરવા પડ્યા, દીકરીને ક્યાં પણ આવું, કમલાકર કરીને દાદા હતા, દાદા ગુજરી ગયા. આજુબાજુના લોકોએ સગાઈ કરી દીધી કોઈ બ્રાહ્મણ સાથે. કરાડ નામના સિટી, હાલનું કરાડ નામનું સિટી છે કૃષ્ણા નદી કિનારે, અને ત્યાં લગ્ન કરી દીધા. મા બાપ વિનાની, ઘરમાં કુટુંબ વિનાની આ સ્ત્રી, એટલે બધા ત્રાસ પણ બહુ આપતા હોય. અને સકુબાઈને ત્રાસ ચાલુ કર્યો એના પતિએ, એના માતા સાસુ સસરાએ, કારણ કે આ તો ક્યાંય જવાની છે નહીં, ગમે એમ કરીને રોકાશે અહીંયા જ. એટલે એવા કામો કરાવડાવ્યા, રોજ મારે, ગાળો આપે, પાણીની હેલો ભરવા માટે જાય, ઘરના બધા કામો કરે. પણ બધા કહે કે તારા જેટલો ત્રાસ અમને જો મળતો હોય તો અમે ભાગી જઈએ, તું મૂર્ખી છે કાંઈ રોકાણી છે. ત્યારે સકુબાએ કહ્યું કે મારું તો કોઈ છે નહીં, મારા પિતા છે નહીં, મારા માતા છે નહીં, હું જાઉં તો ક્યાં જાઉં, મારો તો સર્વસ્વ એક ઓલો પંઢરીનાથ છે, ઓલો વિઠ્ઠલ છે, એ મારું સર્વસ્વ છે. તો બધા કે હોયું જવાય ત્યાં, તો કે કેમ જાવ, પણ એક દિવસ તો એવી મારી છે સકુબાઈને કે એ સકુબાઈ પાણી ભરવા માટે ગયા છે. અને જેવા જ પાણી ભરવા માટે ગયા, ગયા તો સંતો નીકળ્યા બધા પંઢરપુરની યાત્રા માટે. ઈચ્છા થઈ ગઈ કે હાલ આની સાથે જતી રહો. પાડોશણે પણ કહ્યું કે જાવું તો જતી રહે આ ત્રાસ સહન કરવા કરતા. અને જ્યારે એ ત્રાસ સહન કરવા જતી રહે એવું પાડોશણે કહ્યું ને, એ ઘડો મૂકીને સંતો ભેગી જતી રહી યાત્રામાં. એ જ પાડોશણે પાછું દોડી અને એના પતિને કહ્યું કે તારી ઘરવાળી બાવા ભેગી ભાવી બની ગઈ. ઘરવાળો હાથમાં રાહ લઈને નીકળ્યો, દોરી લઈને, અને સાધુ સંતોની વચ્ચેથી પકડી, વાડથી ખેંચી, અને એવી બધી દોરીઓ મારી છે કે આ બધી દોરી ઉઠી ગઈ. અહીં દોરી ઉઠી તો ગઈ, ઘરે જઈને ઢસડીને લઈ ગયો અને સકુબાઈને એક પિલોર સાથે બાંધી દીધી કે તું હવે આઈને આઈ મરજે, તારે પંઢરપુર જાવું, બાવા ભેગું, દરવાજો બંધ કરી દીધો. અને અંદરથી સકુબાઈની ભગવાન પ્રત્યેની પ્રાર્થના નીકળી છે. ઉઠી અંધારે નીત દરણાંદડાવે, ઉઠી અંધારે નીત દરણાંદડાવે.
મારે શકુને બચાવવી પડશે. અંદરનો નાદ સાંભળો, અને અંદરનો નાદ સાંભળો એટલે ભગવાન આવ્યા છે. ભગવાને શકુભાઈને છોડી મૂકી કે જા જવા દે, પણ શકુભાઈને તો એક જ ધૂન પરમાત્માની જ. અને શકુભાઈને છોડી મૂકી ત્યારે ભગવાન કહે, એ શકુભાઈ તારે પંઢરપુર જવું ને, પણ તારી જગ્યાએ તો મને બાંધતી જા. ભગવાન શકુના રૂપમાં આવ્યા હતા અને શકુભાઈએ ભગવાનને બાંધી જા. શકુ જતી રહી અને ભગવાન બંધાઈ ગયા. શકુ પંઢરપુરમાં જતી રહી, ત્યાં જઈને ભગવાનનું કીર્તન બસ આવી રીતે કરવા માંડી ગયા.